ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે સમય શિક્ષક જે ભણતા રહ્યા એની અંદર આપણે આના આગળના ભાગની અંદર સ્વેજી નંબર 9.1 ની અંદર કોણ સમજે હવે એના પછીનો સ્વેજી છે આપણો સ્વેજી નંબર 9.2 એનો પહેલો પ્રશ્ન છે સરવાળો કરો તો આપણે અપૂર્ણાંકોના સરવાળાના ભાગ પૈકી બરોબર છઠ્ઠા ધોરણની અંદર શીખી ચૂકેલા છે અપૂર્ણાંકોના સરવાળા ભાગ પૈકી કઈ રીતે થઈ આપણને ખ્યાલ જ છે બરોબર આ એ જ રીતે સરવાળાના ભાગ પૈકી કરવાનું છે બરોબર તો જોઈ લઈએ એ છે 5 ના છેદમાં 4 વત્તા માઈનસ 11 ના છેદમાં 4 હવે બંને જગ્યાએ છેદ સરખો છે छेद सरखो होय तो छेद पहला n ने लिखी नाखो 5 वत्ता माइनस 11 હવે જ્યારે નિશાનીઓ અલગ અલગ હોય બરોબર ત્યારે બાદ બાકી 5 વત્તા 11 એટલે વત્તા 5 અને માઈનસ 11 શું જવાબ આવે તો નિશાનીઓ અલગ અલગ તો જવાબ બાદ બાકી ના આવે 11 માંથી 5 જાય એટલે 6 માઈનસ 6 બરોબર ખ્યાલ આવી ગયો અહીંયા તો માઈનસ 6 છેદમાં 4 આ માઈનસ 6 ના છેદમાં 4 છે તો 2 3 6 2 2 4 માઈનસ 3 ના છેદમાં 2 હવે જો અશુદ્ધ અપૂર્ણાંક કહે તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી દેવી તો માઈનસ 1 ગુણ્યા 1 તૃતીયાંશ બરોબર અને મિશ્ર સંખ્યા ફેર 1 2 2 2 ને 3 3 ના છેદમાં 2 બરોબર તો અશુદ્ધ અપૂર્ણાંક જ્યારે આવે ત્યારે આપણે ખાસ ધ્યાન કી રાખવાનું કે મિશ્ર સંખ્યામાં ફેરવી બરોબર એટલે માઈનસ 1 ગુણ્યા 1 તૃતીયાંશ બી 5 તૃતીયાંશ વત્તા 3 પંચમાંશ હવે છેદ અલગ અલગ છે તો શું કરવું પડશે આપણે લસાઅ લેવો પડશે બરોબર તો 3 અને 5 નો લસાઅ એટલે કે છેદ જે બે સંખ્યાનો લસાઅ
दस चौबीस दस तैतीस त्रे पंदर ने केटा वाला को त्रीस थे तो पंदर एक पंदर पंदर दो त्रीस माइनस नौ करी से बाईस तो चौबीस छेद सर्प थी गयो माइनस सत्ताईस वत्ता चौबीस हवे अलग अलग किसे ने तो चौबीस में सत्ताईस बात तो हमें सत्तर बराबर અને મોટી સંખ્યા થી છે ને પ્લસ આ માઈનસ 21 વત્તા 44 કરો તો નિશાનીઓ અલગ અલગ ત્યારે બાદબાકી થાય 44 માં 21 બાદ કરો એટલે 17 વધે અને મોટી સંખ્યા થી છે ને પ્લસ એટલે 17 માં છે 32 આનો જવાબ જો એ શુદ્ધ અપૂર્ણાંક થાય શુદ્ધ અપૂર્ણાંક આવે એટલે મિશ્ર સંખ્યામાં ફરે નહીં શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય અંશ નાનો અને છેદ મોટો બરાબર એટલે ત્રીજો પ્રશ્ન જે લ્યો એ પણ આપો માઈનસ 3 ના છેદમાં માઈનસ 1 થાય અને 5 ના છેદમાં 9 હવે 11 અને 9 નો લસાઅ माइनस चौबीस वत्ता
बराबर बे सरखी दिशा की वाले संख्याओं सरोड़ हमेशा दिशा की सरखी बराबर तेरे सरोड़ तो जो मध्य दिशे तो -23 तो छे ना सर कंप्लीट खेलेगी क्यों -23 ना छे ना सर अब बताएं ये मोड़ी है हमने छठा नंबर की ऊपर बनाई थी कितने लाइन थी माइनस बी आप क्या हूँ जी अब आप अपने क्या बोले चाहिए कि कोई अपन संख्या ना जीरो से इतने सर्वनाम पर तो जवाब में संख्या ही कोई थी बराबर एक बड़े एक बड़े कान बड़े कान बराबर छेद सम था माइनस बी जीरो अपने तैयार छेद नंबर 9.2 प्यारा प्रश्न जीरो तो लसा सोता जो इजी ना खबर पड़ती हो तो एक बार आपने सीख पड़ दी बार पूछोगी अदर पूछोगे दिया हुआ दिया सब का ये नुमान दिया हुआ ये तो दिखो ना नहीं पता तो नहीं ना एक बार एक बार चौबीस और एक पीस माइनस अब आप प्लस थे और आप माइनस थे अलग अलग नहीं चाहिए क्या रे बात भाई की चौथी समय थी एक पीस बात करो और जत्ते हैं और मोटी संख्या नहीं चाहिए तो माइनस तेर ना थे और थे आई नो बराबर नहीं चाहिए क्या रे अलग अलग खोए तेरा बाद भाई की कर बैठी और बाद भाई की करे मोटी सिंह खंडी से नहीं होता है तो चौथे इसमें क्या की बात की रहेगा तेर और मोटी सिंह खंडी से नहीं होता माइनस तेर ना चलता मोटी
सोई
शेष छेद
भाग पड़े आठ शेष है एक भाजक है नौ ना यहाँ तो माइनस सत्रह माइनस आठ गुणा एक नौ माउस आपने मिश्र संख्या में दो क्या होगा और तो जैसे निकल चाहे सर्वण करो माइनस सात नौ सत्ता माइनस बीस माइनस बीजो चाहे माइनस तेरह नौ सत्ता छह सत्ता ऐ बच्चे अब तो हमने सत्ता के लिए लाया चाहे એટલે અંશની સંખ્યામાં આપણે જે કે સરવાળો કે બાદ લખી કરવાનો હોય કર નાખા અહીંયા છેદ સરખા લખી તો છેદ સરખા કરી પછી તમારે બરોબર કે દાખલો ગણવાનો છે છેદ સરખો કરવા માટે લસાઅ શોધો બાદ લખી કરો 7 9 - 2 5 9 તો અહીંયા છેદ અલગ અલગ છે તો છેદ અલગ અલગ હોય તો શું કરવું પડશે છેદ સરખા કરવા માટે લસાઅ શોધો અને પછી છેદ સરખો થાય હવે અહીં બીજો છે 2 ગુણ્યા કે 5 માઇનસ માઇનસ 1 તૃતીયાંશ બરોબર તો એ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એમ લખ્યા છે બરોબર પરંતુ એ મિશ્ર સંખ્યા એટલે છે તો મિશ્ર બિંદુમાં રસ ન ફેરવો થાય એટલે આ બહુ બધા ખાસ આપણે ધ્યાન રાખી લઈએ આ નિયમની અંદર ખાસ જે કોઈ દાખલાઓ કે ઘણી એ દરેક દરેક દાખલા જે રીતે એને લસાઅ શોધવાનો પ્રયત્ન કરો બરોબર લસાઅ ન આવડતો હોય તો કદાચ આપણે છઠ્ઠા ધોરણમાં એક જ વખત વિડિયો લઈએ આપણે જોઈ લઈએ જેની અંદર સંખ્યા સાથે રમત ચેપ્ટર દી બરોબર છઠ્ઠા ધોરણનો સંખ્યા સાથે રમત ચેપ્ટર એની અંદર લસાઅ ને ગુસાઅ શોધવાનો આવે બરોબર એ લસાઅ એ ખાસ શબ્દ શીખી દેવાનો કોઈ કે સરવાળા નું લખાય કે આ લેસન જોવો